નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા દિવસથી તમે રાહ જોઈ રહ્યા હતા કે તમારા ફસ્ટ સેમિસ્ટરમાં જે બાકી રહી ગઈ હતી સબ્જેક્ટની એક્ઝામ તે ક્યારે લેવાશે અને કેવી રીતે લેવાશે તો આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર યુનિવર્સિટીએ એક્ઝામ ઓનલાઈન માધ્યમ દ્વારા લેવાની છે એવું નક્કી કર્યું હતું જે અંતર્ગત તમે ગઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આજુબાજુ તમે ઓનલાઈન પ્રી ટ્રાયલ ટેસ્ટ પણ આપી દીધી છે કે જે તમારો મોબાઈલ તમે યુઝ કરવાના છો કે કોઈ કમ્પ્યુટર સિસ્ટમ યુઝ કરવાના છો તે એક્ઝામ આપવા માટે કમ્પિટેબલ છે કે નહીં તેના માટે તમે એ ટેસ્ટ આપી હવે જે લોકો એ ટેસ્ટ આપી છે એ અત્યારે ઓનલાઈન એક્ઝામ આપવા માટે સક્ષમ છે બરાબર છે અને હવે એનું ટાઈમટેબલ પણ તમારા પોર્ટલની અંદર આવી ગયું હશે જે તમે જોઈ લીધું હશે તો મિત્રો હવે એ પ્રોસીજર આખી આખી જોવા માટે અને એના પાસવર્ડ કઈ રીતે તમારે તમારા સોફ્ટવેરમાં એપ્લાય કરવા છે તે માટે આજે આપણે સમજીશું મિત્રો તો તમારા ગ્રુપની અંદર મેં પહેલાં એક લિંક મોકલી હતી જીટીયુ સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની આ લિંક ઉપર ક્લિક કરવાથી તમારું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન થશે મિત્રો ધ્યાનથી સ્ટેપને ફોલો કરજો એક વખત વિડીયો નિહાળી અને સમજી લેજો અને પછી તમારે લોગ કરજો તમને કોઈ તકલીફ નહીં પડે તો સૌ પ્રથમ શું કરવાનું છે આપણને આ લિંક ઉપર ક્લિક કરવાનું છે આ લિંક ઉપર ક્લિક કરવાથી તમારું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન થઈ જશે અને સ્ટુડન્ટ પોર્ટલનું જે પેજ છે તમને આના જેવું દેખાશે અહીંયા જે તમને સૌ પ્રથમ હશે જે તમારો એનરોલમેન્ટ નંબર છે અને અહીંયા તમારે પાસવર્ડ મૂકવાનો છે જે બધા સ્ટુડન્ટ માટે ટેમ્પરરી પહેલાંથી આપણે નક્કી કરેલો છે આપેલો છે તેવી રીતે पास डब्ल्यू डी पी ए एस एस डब्ल्यू डी एट द रेट वन स्मोल अंदर पी ए डबल एस डब्लू डी एट द रेट वन आ पासवर्ड अँ मु देवा लॉग इन प्रोसिजर है पूरी थी जैसे पी साइन इन पर क्लिक करजो साइन इन ऊपर क्लिक्वा स्टूडंट पोर्टल है ઓપન થઈ જશે સ્ટુડન્ટ પોર્ટલનો જે વ્યૂ છે તમને આવી રીતે દેખાતો હશે બધાના મોબાઈલ કે બધી રીતે અલગ અલગ વ્યૂ દેખાતા હશે પણ બેઝિકલી વ્યૂ બધી જગ્યાએ આવા જ જોવા મળશે જ્યાં તમે તમારી નીચે ઇન્ફોર્મેશન પણ બધી જોઈ શકશો અને ઉપર તમારું નામ અને આ જગ્યા ઉપર તમારો ફોટોગ્રાફ આવતો હશે કદાચ મોબાઈલ વ્યૂની અંદર ફોટોગ્રાફ બરાબર ના દેખાતો હોય તો કોઈ પ્રકારનું ટેન્શન લેતા નહીં બરાબર છે ખાસ કરીને ધ્યાન રાખજો મોબાઈલ વ્યૂની અંદર ક્યારેક ફોટો બરાબર દેખાતા હોતા નથી એનો મતલબ એવો નથી કે ફોટો બરાબર નથી ફોટો બરાબર જ હશે ઓકે તમારે આ બધું ચેક કર્યા પછી તમારે અહીંયા એક્ઝામ જે છે તેના ઉપર ક્લિક કરવાનું છે એક્ઝામના એરો પર ક્લિક કરશો એટલે તમારે લોગિન સોરી તમારે ઓનલાઈન એમસીક્યુ એક્ઝામનું એક પોર્ટલનું લિંક દેખાશે નીચે તમે જોઈ શકો છો તેવી રીતે ઓનલાઈન એમ સીક્યુ એક્ઝામ આ ઓનલાઈન એમસીક્યુ એક્ઝામ જે આપેલો છે ટેબ ત્યાં ક્લિક કરવાથી આખી ઓનલાઈન એક્ઝામની ટોટલ પ્રોસીજર ત્યાં આવી જશે જે તમે ઓલરેડી પહેલાં પ્રી ટ્રાયલ ટેસ્ટ વખતે કર્યું હતું સેમ પ્રોસીજર એ જ કરવાની છે એટલે તમારું પેજ ઓપન થઈ જશે આવી રીતે ઓકે હવે એનામાં તમારે પહેલાં તમે પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી હતી જે અહીંયાથી તમે સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હતું પછી નીચે તમારું યુઝર નેમ અને પાસવર્ડ તમને આપેલા હતા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હવે આ બધું તો ટ્રાયલ ટેસ્ટ માટે હતું હવે જે એકચ્યુઅલ તમારી એક્ઝામ જે છે તે તમને નીચે તમને દેખાશે ફાઇનલ ઓનલાઈન એમસીક્યુ એક્ઝામ તમને કયા કયા સબ્જેક્ટની એક્ઝામ છે તમારી એ પણ તમને અહીંયા દેખાશે ધારો કે પહેલાંમાં કાંઈ દેખાતું નથી તો એનો મતલબ તમારી એક્ઝામ થઈ ગઈ હશે બીજું છે ડબલ થ્રી ફોર ટાઈમ ઝીરો ટુ નંબરની તો આ એક્ઝામ જે છે તમારી કઈ તારીખના સાત તારીખના થવાની છે અને સમય શું છે તો ત્રણથી ચાર દસનો સમય છે અને મિત્રો ખાસ ધ્યાન રાખજો હરેક એક્ઝામ વખતે તમારે પાસવર્ડ જે હશે ને એ નીચે અહીંયા લખેલો આવશે જે લોગિન કરતી વખતે આપણે પહેલાં જોયું હતું કે જ્યારે પ્રી ટ્રાયલ ટેસ્ટ હતી ત્યારે લોગિન આઈડી અને પાસવર્ડ તમે અહીંયા યુઝ કર્યા હતા હવે આ જે પાસવર્ડ જે છે એ પ્રી ટ્રાયલ ટેસ્ટ માટે હતો હવે આ પાસવર્ડ લાગુ પડશે નહીં લોગિન તમારું જે છે તે તમારા એનરોલમેન્ટથી જ થશે પણ પાસવર્ડની અંદર તમારે જે આ સબ્જેક્ટ કોડની નીચે પાસવર્ડ આપેલો હોય તે જ તમારે એ એક્ઝામ વખતે પાસવર્ડ યુઝ કરવાનો છે ધારો કે આ છ તારીખના એક એક્ઝામ છે તમારી બરાબર છે ડબલ થ્રી ફોર ટાઈમ ઝીરો થ્રી નંબર ઇ સીએચ કદાચ કોડ હશે હા અને એ છ તારીખના એક્ઝામ છે સમય છે સાડા અગિયારથી બાર ચાલીસનો બરાબર તો એનો પાસવર્ડ જે છે તમને અહીંયા નીચે આવી ગયો હશે અને એ જ પાસવર્ડ એક્ઝામમાં સોફ્ટવેરમાં લોગ ઇન કરતી વખતે યુઝ કરવાનો છે ખાસ મિત્રો ધ્યાન રાખજો હરેક એક્ઝામમાં નીચે પાસવર્ડ અહીંયા આવી જશે એ જ પાસવર્ડ એ એક્ઝામ વખતે તમારે યુઝ કરવાનો છે ઓકે તો જે જે ટાઈમ ટેબલ પ્રમાણે એક્ઝામ છે તે તમને અહીંયા ટાઈમ ટેબલ પણ બધા મેન્શન કરેલા છે તો આ પ્રમાણે જ તમારે એક્ઝામ આપવાની છે અત્યારથી જ તમે નોટડાઉન કરી રાખજો કે યુઝર આઈડી આ છે પાસવર્ડ એક્ઝામના આગળના દિવસે તમારે આ બધું આવી ગયું હશે બરાબર છે તો એક્ઝામના આગલા દિવસે કે એક્ઝામના થોડાક સમય પહેલાં અહીંયા પાસવર્ડ ચેક કરી અને પાસવર્ડથી જ તમારે લોગ ઇન કરવાનું છે ઓકે અને ટાઈમ ટેબલ અલગથી નથી મૂકતા આ સોફ્ટવેરની અંદર જે ટાઈમ ટેબલ છે તમારું એ જ તમારી એક્ઝામનું ટેબલ હશે મિત્રો બરાબર આશા રાખું છું કે તમને સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે જો ખબર ના પડે તો વિડીયોને ફરીથી સ્ટેપ બાય સ્ટેપ નિહાળજો અને તો પણ ના ખબર પડે તો મને પર્સનલી કોલ પણ કરી શકો છો ધન્યવાદ મિત્રો